ધોરણ 7 વિજ્ઞાન અને ટેકનોલોજી. લાસ્ટ લેક્ચરમાં આપણે હવામાન વિશે જોઈ ગયા હતા. આજે આપણે આબોહવા વિશે જોઈશું. તો આબોહવા કોને કહેવામાં આવે છે? તો જુઓ, તો હવામાન શાસ્ત્રીઓ રોજે રોજ હવામાનની નોંધ કરે છે. કેટલાક દાયકાઓનો હવામાનનો રેકોર્ડ જાળવેલ હોય છે. બરાબર, શું લખ્યું છે કે હવામાન શાસ્ત્રીઓ હોય છે તે રોજે રોજ હવામાનને શું કરે છે? તો નોંધ કરે છે. અને કેટલાક દાયકાઓનો હવામાનનો જે રેકોર્ડ હોય છે તે જાળવેલ હોય છે, એટલે કે તેમને સાચવવામાં આવે છે. આ પરથી જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે. બરાબર, આ પરથી શું નક્કી કરવામાં આવે છે? તો જે તે સ્થળના હવામાનનું માળખું નક્કી કરવામાં આવે છે. લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવામાં આવે છે. હવે જુઓ, આબોહવા કોને કહેવામાં આવે છે? તો લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને તે સ્થળની આબોહવા કહેવામાં આવે છે. જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે કહીએ છીએ કે તે સ્થળની આબોહવા કેવી છે? ગરમ છે. બરાબર, શું કીધું છે કે જો કોઈ સ્થળ માટે મોટા ભાગના સમયે તાપમાન વધારે મળે તો આપણે શું કહીએ છીએ? તે સ્થળની આબોહવા ગરમ છે. હવે જોવા માટે મોટા ભાગના સમય દરમિયાન ભારે વરસાદ પડતો હોય તો આપણે કહી શકીએ છીએ કે તે સ્થળની આબોહવા ગરમ તથા ભેજવાળી છે. બરાબર, વરસાદ દરમિયાન આબોહવા કેવી હોય છે? તો વરસાદ દરમિયાન આબોહવા ગરમ તથા ભેજવાળી હોય છે. ભારતના બે સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2 અને કોષ્ટક 7.3માં આપવામાં આવેલી છે. બરાબર, ભારતના સ્થળોની આબોહવાની સ્થિતિ કોષ્ટક 7.2માં અને કોષ્ટક 7.3માં આપેલ છે. બરાબર, આપેલા મહિનાનું સરેરાશ તાપમાન બે તબક્કામાં જોવા મળે છે. પ્રથમ તો આપણે મહિના દરમિયાન નોંધાયેલ તાપમાનનું સરેરાશ તાપમાન જોવામાં આવે છે. બીજું, ઘણા વર્ષો દરમિયાન તાપમાનની સરેરાશ ગણતરી કરીએ છીએ. બરાબર, શું કરવામાં આવે છે? તો પહેલા તો રોજબરોજનું તાપમાન લખવામાં આવે છે. બરાબર, એટલે એ તાપમાન લખ્યા પછી તેને શું કરવામાં આવે છે? તો તેની સરેરાશ ગણતરી કરવામાં આવે છે. આપેલા બે સ્થળો શ્રીનગર અને તિરુવનંતપુરમ એટલે કે કેરલા છે. બરાબર, આપણને તિરુવનંતપુરમ અને શ્રીનગર એ બંને રાજ્યની આબોહવાની માહિતી બતાડેલ છે. બરાબર, એમાં મહિનો બતાડેલ છે, રોજનું ન્યૂનતમ તાપમાન એટલે રોજનું ન્યૂનતમ તાપમાન કેટલું હોય, મહત્તમ તાપમાન કેટલું હોય છે અને તેમનો સરેરાશ કુલ વરસાદ કેટલો હોય છે તે બતાડેલ છે. હવે જો શું લખ્યું છે કે કોષ્ટક 7.2 અને 7.3ને જોતા આપણને જમ્મુ કાશ્મીર તથા કેરલાના આબોહવાના ફેરફાર સરળતાથી જોવા મળે છે. આપણે જોઈ શકીએ છીએ કે જમ્મુ કાશ્મીર કરતાં કેરલા વર્ષ દરમિયાન વધુ ગરમ તથા ભેજવાળી આબોહવા ધરાવે છે. બરાબર, પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તારમાં તે પણ જોવા મળે છે કે વર્ષ મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિના માટે તાપમાન કેવું હોય છે? તો ઘણું નીચું હોય છે. આ પ્રદેશમાં વરસાદ ઘણો ઓછો થાય છે, જે રણ પ્રદેશની લાક્ષણિક આબોહવા છે. બરાબર, જે ગરમ અને સૂકી કહેવામાં આવે છે. શું લખ્યું છે કે પશ્ચિમ ભારતના રાજસ્થાન જેવા વિસ્તારમાં જોવા મળે છે વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન કેવું હોય છે? ત્યાં ઊંચું હોય છે, પરંતુ શિયાળા દરમિયાન વર્ષના થોડાક મહિનામાં તાપમાન કેવું હોય છે? નીચું હોય છે. બરાબર, આ પ્રદેશમાં વરસાદ કેવો પડે છે? તો ઓછો પડે છે. તો આ પ્રકારની આબોહવા કેવી છે તેમ કહેવાય? ગરમ અને સૂકી છે તેવું કહેવાય. ઉત્તર પૂર્વ ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ છીએ કે ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી છે? તો ઉત્તર પૂર્વની આબોહવા ભેજવાળી છે. ફરીથી જુઓ કે ભારતમાં વર્ષના મોટાભાગના સમયે વરસાદ પડે છે. આથી આપણે કહી શકીએ કે ઉત્તર પૂર્વ જે ભારત છે તેની આબોહવા કેવી છે? તો તેની આબોહવા ભેજવાળી છે તેમ
કહી શકીએ છીએ।